Hello friends, welcome to the Future Academy. We are here for a better future. Let's learn, let's start the video. तो आज ना आज सेशन ની અંદર આપણે વાત કરવાના છે કે 10th બોર્ડ ની જે એક્ઝામ છે એની તૈયારી કેવી રીતે કરવી. ઓકે? આપણે જનરલ તમને ખબર છે કે 10th બોર્ડ ની એક્ઝામ હોય ટેન્શન વધારે હોય છે કે ભઈ કઈ રીતે તૈયારી કરું, યાદ રહેતું નથી, શું કરું તો યાદ રહી જાય. તો પ્રિપેરેશન કરવાની જો મેથડ સાચી હશે ને તો વિદ્યાર્થી મિત્રો તમે સારી રીતે પ્રિપેરેશન કરીને સારા માર્ક્સ ગેઇન કરી શકશો. નહીં તો પછી આપણે વાંચતા જ રહીશું અને યાદ નહીં રહે. याद रहे छे कि नहीं ये पर टेस्ट लेवो जरूरी छे. नहीं तो अत्यारे तो सुधी शू थतुं हतुं कि स्कूल में जता हता, फ्रेंड्स ने मळता हता, एकबीजाने थोड़ुं कॉम्पिटिशन पण थती हती क्लास नी अंदर, टीचर प्रश्न पूछता हता अने क्लास में आपणे आंसर पण आपता हता. पण हालना टाइम नी अंदर ये पॉसिबल नथी. ऑनलाइन यूट्यूब पर के पछी झूम पर के बीजा कोई एप्लिकेशन पर तमे भणता हशो त्या क्लास नो जो एटमोस्फेयर तमने नहीं मळे, पण भणवानुं तमने थई जतुं हशे કે તમે ત્યાંથી એજ્યુકેશન મેળવી લેતા હશો. બટ ક્લાસમાં જે એજ્યુકેશન મળતું હતું એવું એજ્યુકેશન ઓનલાઈન મળવું થોડું મને મુશ્કેલ લાગે છે. તો એવી આ કન્ડિશનની અંદર આપણે કઈ રીતે સારી રીતે માર્ક્સ લાવી શકીએ બોર્ડની એક્ઝામની અંદર એ માટે વાત કરવાના છીએ. તો ચલો શરૂ કરીએ. તો આજના આ સેશનની અંદર તમે આપણે વાત કરીશું કયા કયા પોઈન્ટ પર. એક તો તૈયારી કેવી રીતે કરવી, તૈયારી કઈ રીતે કરવાની છે. તો એમાં તમારે પોતાની જાતે પહેલા ફ્રેશ રાખો. ઓકે, સ્ટ્રેસમાં તૈયારી ના કરો. પેરેન્ટ્સ ધક્કો મારી મારીને બોલતા હોય કે ભાઈ વાંચવા બેસ વાંચવા બેસ, તો એવી તૈયારી નહીં થાય. તમે તમારા મનથી તૈયાર થાઓ કે હા મારે પ્રિપરેશન કરવાની છે, મારે બોર્ડમાં જે એક્ઝામ થશે બોર્ડની એક્ઝામના એમાં માર્ક્સ સારા લાવવાના છે, ત્યારે તમે સંપૂર્ણપણે પ્રિપેર રહેશો તો જ તમે સારી તૈયારી કરી શકશો. નહીં તો કોઈના કહેવાથી તો થવાનું નથી. તો પ્લીઝ પહેલા જાતે મેન્ટલી પ્રિપેર થાઓ કે હા બસ હવે ટાઈમ થઈ ગયો છે. નવેમ્બર પણ પૂરું થઈ ગયું, હવે ડિસેમ્બર આવી ગયો, હવે રહ્યા માત્ર 5 મહિના આપણી પાસે અને એની અંદર આપણે સારી એવી પ્રિપેરેશન કરી દેવાની છે. તમારો જે 30% કોર્સ કટ થયો છે, ગવર્મેન્ટે જે તમારો 30% કોર્સ કટ કર્યો છે, એની અંદર અમુક સબ્જેક્ટ ની અંદર ચેપ્ટર્સ સ્કીપ કરી દીધા છે અને સાયન્સ અને મેથ્સ ની અંદર તમને અમુક અમુક પોઈન્ટ કટ કરવામાં આવેલા છે. તો એ જે પોઈન્ટ કટ કર્યા છે એ પ્રમાણે મુદ્દા ટીક કરી દો તમે પહેલા. ઓકે, અત્યાર સુધી કરી દીધા છે આઈ હોપ, પણ ના કર્યા હોય તો પ્લીઝ પહેલા એ 30% પ્રમાણે પાઠના જે પોઈન્ટ છે એને ટીક કરી દો. જે મુદ્દા ટીક કરવાના છે સ્કીપ કરેલા એને કરી દો, બાકીનું બધું લર્ન કરવાનું રહેશે. અને જે ચેપ્ટર સ્કીપ કરવાના છે એને પણ ટીક કરી દો કે આ ચેપ્ટર મારે જોવાનું નથી. નેક્સ્ટ છે વૈકલ્પિક પ્રશ્નોનો વધારે મહત્વ આપો. હાલના ટાઈમની અંદર એવું પણ કહેવાય છે કે ભાઈ 10th નું તમારું પેપર ઇઝી રહેશે. એવું પણ કહેવામાં આવે છે કે ભાઈ તમારું જે 10th નું પેપર છે એની અંદર 50% ઓબ્જેક્ટિવ રહેશે અને 50% સબ્જેક્ટિવ રહેશે. એવી વાતો થોડા થોડા ટાઈમથી આપણી પાસે આવતી રહી છે અને એવી ઇન્ફોર્મેશન મળતી આવી છે. ગવર્મેન્ટ મે બી કદાચ આ પ્રમાણેની પ્રોસેસ કરે તો આપણે એ પ્રમાણેની તૈયારી કરવાની છે. આપણે ખબર નથી અત્યારે 110% કે વૈકલ્પિક જ આવવાના છે કે સબ્જેક્ટિવ અને વૈકલ્પિકનું જે માળખું છે એ પ્રમાણેનું લાસ્ટ ઇયરનું માળખું આવવાનું છે કે એના ગયા વર્ષે યાની 2019ની જે પરીક્ષા થઈ હતી એ પ્રમાણે જે 50% એમસીક્યુ અને 50% સબ્જેક્ટિવ હતું એ પ્રમાણે આવશે. એ કોઈ પણ વાતને આપણને અત્યારે હાલ માહિતી નથી, પણ આપણે એવી રીતે પ્રિપેર રહેવાનું છે. કારણ કે આ વર્ષ આખું તમને સ્કૂલમાં ગયા જ નથી અને તમારી પ્રિપરેશન નામે ઝીરો છે એવું કહી શકાય. આમ તો સ્કૂલની અંદર જે વર્ક થાય એના પછી ડિસાઇડ કરી શકો તમે કે કેવું આ વર્ષ ગયું છે. બટ આ વખતે તો હું ગયા જ નથી સ્કૂલમાં અને જે પણ પેપર તમે આપો છો ઘરે બેઠા બેઠા તો મસ્ત મોલાની જેમ આપો છો. ખબર છે અમને કે પેપર હાથમાં આવ્યા પછી 10-10 દિવસ પછી બુક સબમિટ કરાવવાની હોય છે, યુટ્યુબ પર તરત સોલ્યુશન આવી જતા હોય છે, તો આપણે મોબાઈલ લઈને બેઠા અને પછી રટ્ટો મારીને અંદરથી કોપી પેસ્ટ કરી દઈએ છીએ. બટ બોર્ડની એક્ઝામમાં એવું કરવા મળશે નહીં. તો પ્લીઝ શું કરવાનું, તમારે વૈકલ્પિક પ્રશ્નોને વધારે મહત્વ આપો અને એને વધારે વાંચો. કે હાર્ડ લાગતા હોય ને એવા પ્રશ્નોને નોટબુકમાં નોંધ કરી લો. જે પ્રશ્નો તમને હાર્ડ લાગતા હશે, એમસીક્યુ હોય કે 1 માર્ક્સના આન્સર હોય, 2 માર્ક્સના હોય કે લોંગ આન્સર, જે તમને ડિફિકલ્ટ લાગતા હોય નોટબુકની અંદર નોંધ કરી લો કે આ પ્રશ્ન મને થોડું નથી ફાવતું, તેને વધારે પ્રેક્ટિસ કરવાની તમને ખબર પડશે. તૈયારી બાદ સેલ્ફ ટેસ્ટ પેપર બનાવો. પેરેન્ટ્સને કહી દો, મમ્મીને કે પપ્પાને કે મોટી સિસ્ટર હોય મોટો બ્રધર હોય તો એને બધાને કહી દો કે તમારા માટે એક ટેસ્ટ પેપર બનાવે, કાં તો તમે જાતે ટેસ્ટ પેપર બનાવો. 4-5 બનાવી દો અને પછી લખવા બેસો. એક બનાવશો શું થશે, તમને ખબર હશે કે મેં કયા કયા પ્રશ્નો જાતે લીધેલા છે, તો તમને કોપી કરવાની એક વૃત્તિ મનની અંદર જાગી જતી હોય છે અને આપણે કોપી કરવા તરફ પ્રેરાઈ જતા હોઈએ છીએ. તો એ વસ્તુ નથી કરવાની. સેલ્ફ ટેસ્ટ લેવાનું છે તો પેપર કોઈ બનાવી દે, કાં તો પછી જાતે બનાવો તો 3-4 એક સાથે બનાવો, જેના કારણે તમને ખુદને બી ખબર ના હોય કે કયા પેપરની અંદર મેં કયા પ્રશ્નો લીધેલા છે. સો એ રીઝનથી તમારું સારું એવું સાચું મૂલ્યાંકન ત્યાં થઈ જશે. તો પ્લીઝ સેલ્ફ ટેસ્ટ પેપર બનાવો. ટેસ્ટ આપો સમય નક્કી કરીને. ટેસ્ટ આપવા બેસો તેવું નહીં મતલબ કે પછી
બેઠા સવારે 8 વાગે તૈયાર થઈને પછી 11 12 કે 1 વાગ્યા સુધી લખી જ રાખો 20 માર્ક્સ પેપર એવું નહીં ટાઈમ નહીં કરો 20 મિનિટ મતલબ હાફ એન આવર ની અંદર તમારો પેપર પેપર થઈ જવું જોઈએ ઓકે 20 પ્રશ્નો માં 20 એમસીક્યુઝ લીધા હોય તો અડધા કલાક ની અંદર તો 20 પ્રશ્ન માટે 20 મિનિટ ઇનફ છે પણ તો ભી તમે 10 મિનિટ એક્સ્ટ્રા લઈ શકો છો અને 30 મિનિટ ની અંદર પેપર પૂરું કરી દેવાનું તો જેવા જેટલા જેટલા માર્ક્સ ના પ્રશ્નો છે એ પ્રમાણે તમારે ટાઈમિંગ સેટ કરવાનું હોય અને એવી રીતે તમારે પેપર આપવાનું જેના કારણે તમારી લખવાની સ્પીડ પણ સારી વધશે અને માઇન્ડ થોડું એક્ટિવ વધારે થશે વિચારે જલ્દી રહેશો નહીં તો પછી મસ્ત મોલાની જેમ આરામ કરતા કરતા લખશો તે ટેસ્ટનો કોઈ મતલબ રહેશે નહીં લાસ્ટ મુદ્દો છે કે તમારે જાતે પોતાનું મૂલ્યાંકન કરવાનું જે તમે જે ટેસ્ટ આપો છો એ ટેસ્ટના આધારે તમારે સેલ્ફ મૂલ્યાંકન કરવાનું છે કે માને કેટલા માર્ક્સ આવ્યા મારું કેટલું સાચું પડ્યું કેટલું ખોટું પડ્યું મને શું ના આવડ્યું અને એ રીતે તમે જાતે મૂલ્યાંકન કરશો તો જાતે તમને ખબર પડશે કે હા ભાઈ આ વસ્તુ મને નથી આવડતી હજુ સુધી આ વસ્તુ મારે હજી શીખવાની જરૂર છે આ વસ્તુની અંદર પ્રેક્ટિસ કરવાની જરૂર છે તમને જાતે ખબર પડશે તો જાતે પોતાના ટીચર બનો અને જાતે બધી વસ્તુ કરશો તો મેળ પડશે ભાઈ કારણ કે હવે તો સ્કૂલ એક્ઝેક્ટલી ક્યારે ખુલશે એ પણ ડિસાઈડ નથી 31st ડિસેમ્બર સુધી તો આવી જ ગઈ કે સ્કૂલ રીઓપન થશે જ નહીં હવે જાન્યુઆરી વાત જાય છે વેક્સિનેશન આવી જાય તો મે બી કદાચ સ્કૂલ રીઓપન થઈ જશે અને તમે સ્કૂલમાં જતા થઈ જશો સ્કૂલમાં જશો તો વધારે સારું તમને પોતાના ઉપર એક કોન્ફિડન્સ પણ આવશે અને તમને સારું ગાઈડન્સ ત્યાંથી પણ મળી જશે અને એક પ્રેક્ટિકલી તમે ત્યાં એક્ઝામ આપશો તો એ ખબર પડશે કે પેપર કઈ રીતે આપવાનું છે અત્યારે ઘરે બેઠા પડે જે પેપર આપવું છે એ પેપર કહેવાય નહીં ઓકે તો સેલ્ફ ટેસ્ટ લો કોન્ફિડન્સ રાખો કોન્ફિડન્સ લોઝ ના કરતા ભાઈ મને નથી આવડતું મારે થતું નથી એવા પ્રશ્નો ના કરો ઓકે મનની અંદર એવા વિચારો લાવો નહીં તમને આવડે જ છે તમે જ બધું કરી શકશો અને એકદમ ઇઝી વસ્તુ છે કોઈ હાર્ડ વસ્તુ નથી આ તો પોતાનો કોન્ફિડન્સ જાળવી રાખો અને સ્ટેપ બાય સ્ટેપ એનું તૈયારી કરો જેના કારણે તમારા પેપરની અંદર સારા માર્ક્સ આવી શકે ઓકે જો તમને કોઈ પણ પ્રકારનું સજેશન જોઈતું હોય તમને એવું લાગતું હોય કે ભાઈ અહીંયા હું અટકી ગયો છું મને આ ટોપિક નથી સમજમાં આવતું કે મારે આ વસ્તુ કરવી છે તો પ્લીઝ અમને કહો અમે તમને પૂરો સપોર્ટ કરીશું અને અહીંયા કમેન્ટ સેક્શન અંદર તમારા જે પોઈન્ટ્સ હોય તમારા જે મુદ્દા હોય લખીને મોકલો જેના કારણે આપણે એને સોલ્વ કરીશું જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ પ્રેસ ધ લાઈક બટન ફોર ધીસ વિડીયો અને ચેનલ પસંદ હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી રીતે નવા નવા વિડીયો લઈને અમે તમારી પાસે આવતા રહીશું એજ્યુકેશન રિલેટેડ પણ વિડીયો તમારી પાસે લઈને આવીએ છીએ તમને મોટિવેટ પણ કરતા રહેતા હોઈએ છીએ સો સબસ્ક્રાઈબ કરો ચેનલને શેર કરો બીજા સાથે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો નેક્સ્ટ વિડીયો મળશું નવા એક ટોપિક સાથે ટેક કેર બાય